આજે એક એવા ખેડૂતની વાત કરવી છે કે જેણે પોતાની ઝળહળતી કારકિર્દી છોડીને ખેતી શરૂ કરી છે. જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામના એમબીએ થયેલ અને જૂનાગઢમાં બેંકમાં ખૂબ સારી નોકરી કરતા ખેડૂતે યુવકે નોકરી છોડીને ખેતીની કારકિર્દીની ક્રાંતિ સર્જી છે. ખેતીમાં પણ પરંપરાગત ખેતીમાં થોડા બદલાવ સાથે કામ કરીને દેશ અને વિદેશમાં પોતાની ખેત ઉત્પાદન વેચીને મોટા નફાની કમાણી કરી છે. આ છે ચિરાગ સેલડિયા, જે જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામના છે અને પ્રથમ દ્રષ્ટિએ તો ખેડૂત જ લાગતા ચિરાગે માર્કેટિંગમાં એમબીએ કરેલ છે અને તેની ઝળહળતી કારકિર્દી હતી. તેઓ દેશને નામાંકિત બેંકના જૂનાગઢમાં ખૂબ સારા પગારથી નોકરી કરતા હતા. થોડા વર્ષો પહેલા ખેડૂત પુત્ર એવા ચિરાગને વિચાર આવ્યો કે હવે પોતાની તમામ આવડત છે, તેને પોતાનાની વારસાઈ એવી પરંપરાગત ખેતીમાં લગાડવી અને ખેતી શરૂ કરવી. પોતાના વતન આવેલા એવા દેવકી ગાલોલ ગામે આવી ગયા અને પોતાના બાપદાદાની 30 વીઘા જેટલી જમીન પર ખેતીની શરૂઆત કરી અને જેમાં તેમણે પોતાની આવડત અને કૌશલ્યથી ખેતી કરી અને માર્કેટિંગની ખાસ રીત કરીને પોતાના નાના એવા ખેતરની ક્રાંતિ સર્જી છે. ખૂબ સારા અભ્યાસુ એવા ચિરાગે પેન અને લેપટોપ છોડીને હાથમાં હળ કોદાળી અને દવા છાંટવાના પંપ પકડીને ખેતરમાં આવી ગયા હતા અને રાત દિવસ ખેતી કામ કરતા થયા હતા. તેમાં પણ તેઓએ પરંપરાગત ખેતી છોડીને કંઈક અલગ કરવાની નેમ સાથે તેણે ખેતી શરૂ કરી, જેમાં તેને અત્યારના રાસાયણિક ખાતર વાપરવાના બંધ કરીને તેને જૈવિક ખાતર તરફ વાળ્યા અને સાથે સાથે તેઓ તેના ખેતરમાં સરગવો, સીતાફળ, હળદર, ચણાનું વાવેતર શરૂ કર્યું હતું. તેમાં પણ ચિરાગે ખાસ કંઈક અલગ કરવાની સાથે તેણે આ તમામ ઉત્પાદનોનું મૂલ્ય વર્ધિત થાય તે અલગ રીતે અલગ અલગ વસ્તુ બનાવવાની શરૂઆત કરી હતી, જેમાં તેણે સરગવામાંથી તેનો પાવડર, ટેબ્લેટ વગેરે બનાવી તેનું ઓનલાઈન માર્કેટિંગ પણ શરૂ કર્યું હતું અને આ તમામ ઉત્પાદનો તેણે નાના એવા ગામડામાં બેઠા બેઠા ઓનલાઈન વેચીને એક ક્રાંતિ સર્જી અને પોતાની આવક પણ ખૂબ જ સારી કરી છે. પરંપરાગત ખેતીની સાપેક્ષમાં તેની આવક 10 ગણી વધારી છે. ચિરાગ જે રીતે ખેતી કરે છે તે જોઈને આજના ભણેલા ગણેલા યુવાનો પણ પ્રેરાઈને ખેતી તરફ વળી રહ્યા છે અને ચિરાગ પાસેથી ખેતીની પદ્ધતિ શીખીને પ્રાકૃતિક ખેતી કરે છે. તે જોવાને તેની ખેતી કરવાની પદ્ધતિને શીખવા માટે અનેક લોકો અહીં તેના ખેતરની મુલાકાત લે છે. મુલાકાત લીધા પછી અને તેની ખેતીની પદ્ધતિ જાણ્યા પછી લોકો ખૂબ જ પ્રભાવિત થાય છે અને આ રીતથી ખેતી કરવા માટે પ્રેરાય છે. જેતપુરના દેવકી ગાલોડ ગામના યુવાન ભણેલ ગણેલ યુવાનને ખેડૂતને આજના તમામ યુવાધન અને યુવાન ખેડૂતોને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જો આજનો યુવાન પોતાના અભ્યાસને પરંપરાગત ખેતી સાથે જોડે તો ક્રાંતિ સર્જીને એક ખેતીની નવી પદ્ધતિ સાથે અઢળક કમાણી કરી શકે છે. મારું નામ ચિરાગ સેલડિયા છે. ગામ દેવકી ગાલોડ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ છે. છેલ્લા 4 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. કોઈ પણ જાતના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાનો ઉપયોગ હું આમાં કરતો નથી અને માત્ર ને માત્ર ગાયના ગોબરમાંથી બનાવેલ જીવામૃત છે, ગોકૃપા બેક્ટેરિયા છે અને અન્ય વનસ્પતિઓના અર્કનો હું જંતુનાશક દવા તરીકે ઉપયોગ કરું છું. મુખ્ય પાક તરીકે સરગવાની ખેતી છે, આંતરપાક તરીકે સીતાફળ અને હળદરનું વાવેતર કરેલું છે અને અન્ય બીજા ખેતરમાં મેં ચણાનું વાવેતર કરેલું છે. હવે આ બધા જે કાંઈ ખેત ઉત્પાદનો છે એનું હું જાતે જ પ્રોસેસિંગ કરી અને ગ્રાહકને મળે એવી રીતે વ્યવસ્થા ગોઠવેલી છે, એટલે આપણને પૂરતા પ્રમાણમાં સારા એવા ભાવ મળી રહે. સરગવાની 8-10 પ્રોડક્ટ જે હું બનાવું છું એમાં મેઇન પ્રોડક્ટ તરીકે સરગવા પાન પાવડર અને સરગવાની ટેબ્લેટ છે. આ ઉપરાંત સિંગ પાવડર છે, સિંગ બીજ પાન મિક્સ પાવડર છે, છાશ મસાલો છે, સરગવા સિંગની કાચરી છે, સરગવા પાન અને હળદરની મિક્સ ટેબ્લેટ છે વગેરે જેવી પ્રોડક્ટ બનાવું છું અને એ સીધી જ ગ્રાહકને વેચું છું. એમાં જે અત્યારે કોરોનાની મહામારી હતી એમાં સરગવાના પાન પાવડર અને જે એની ટેબ્લેટ છે એ વધારે પડતું એનું વેચાણ થયેલું હતું. ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે એ સારા એવા પરિણામો મળેલા હતા. બેંકમાં મારી સર્વિસ ચાલુ હતી ત્યારે મને વિચાર આવ્યો કે મારો પોતાનો અભ્યાસ અને અનુભવ છે અને ખેતી તરફ મને પહેલેથી જ લગાવ હતો, તો આ મારા અભ્યાસનો ઉપયોગ હું ખેતીમાં કેમ ન કરી શકું. એટલે અભ્યાસ અને અનુભવનો ઉપયોગ કરી અને ખેતીને એક ધંધાનું સ્વરૂપ આપી અને મેં આ ખેતી અપનાવેલી છે. અન્ય ખેડૂતોએ તમારી પાસેથી કોઈ શીખ લીધી હોય એવું ખરું? અમારા ખેતર પર વારંવાર ખેડૂતો મુલાકાત લેતા હોય છે અને બધી વસ્તુઓ જોતા હોય છે અને બધી માહિતી પણ મેળવતા હોય છે અને ધીમે ધીમે પોતે પોતાની રીતે નાના પાયે શરૂઆત કરતા હોય છે. આમાં તમને વાર્ષિક આવક કેટલી છે? વાર્ષિક અમને 15 લાખ જેવી આવક મળે છે. મારું નામ રાકેશ રામોલિયા છે. ગામ દેવકી ગાલોડ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. મેં પણ ચિરાગભાઈ પાસેથી પ્રેરણા લઈ અને છેલ્લા 3 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે. આપણે રાસાયણિક ખેતીના જે નુકસાન જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જે એનાથી જે નુકસાન થતું હતું, આપણને તો ખોરાકમાં નુકસાન થતું હતું સાથે સાથે સમગ્ર જીવસૃષ્ટિને, પર્યાવરણને, જળસૃષ્ટિને પણ નુકસાન થતું હતું. એમાંથી પ્રેરણા લઈ અને આ ખેતી ચાલુ કરી છે અને આ જે ખેતી દ્વારા જે ઉત્પાદનો થાય છે એનાથી વિવિધ મૂલ્યવર્ધન
ઓનલાઈન કરી અને ગ્રાહકને ડાયરેક્ટ પહોંચે એવી વ્યવસ્થાની ગોઠવણ કરેલી છે અને આનાથી છે એ પારંપરિક ખેતીથી જે ફાયદા થતા હતા એનાથી મને પણ 2-3 ગણી આવક વધારે મળી રહે છે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર.